मॉर्निंग વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની વાત કરવાના છે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ. અગાઉ આ જ ટોપિકની ચર્ચા કરી હતી, તેમાં આપણી બુકની અંદર બે આકૃતિઓ આપેલી છે. આકૃતિ 5.8 જે તમને કલર ફોટોગ્રાફ્સ આપેલો છે, અને આ આકૃતિ આનુવંશિકતાનો રંગસૂત્રવાદ સમજાવવા માટે પણ ઉપયોગી છે. આ આકૃતિ મેન્ડેલના જે નિયમો છે તે સમજાવે છે, અને મેન્ડેલે આપેલા આનુવંશિકતાના નિયમો એમાંનો એક નિયમ છે વિશ્લેષણનો નિયમ. આ વિશ્લેષણના નિયમ આધારિત આકૃતિ 5.8 છે. સો મેન્ડેલે આપેલો વિશ્લેષણનો નિયમ જે આકૃતિ 5.8 દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. સો આકૃતિની સમજ મેળવ્યા પછી આપણે વિશ્લેષણના નિયમની વાત કરીશું. હવે અહીં આપણે ચોપડીની અંદર તમે જોશો કે એક કોષ દર્શાવેલો છે જેની જીવન અવસ્થા દર્શાવેલી છે. જીવન અવસ્થાની અંદર એક પીળા રંગનું રંગસૂત્ર દર્શાવેલું છે, તેની નીચે એક ઓરેન્જ કલરનું રંગસૂત્ર દર્શાવેલું છે, એ જ રીતે એની બાજુમાં એક ઓરેન્જ રંગનું રંગસૂત્ર અને તેની નીચે ગ્રીન કલરનું રંગસૂત્ર દર્શાવેલું છે. આમ અહીં એક જીવન ધરાવતો કોષ કે જેમાં ચાર રંગસૂત્રો છે. કેટલા રંગસૂત્રો છે? ચાર રંગસૂત્રો છે. G2 અવસ્થાની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે આંતરાવસ્થા કોષ વિભાજનની જેમાં G1, S અને G2 આવા ત્રણ તબક્કાઓ છે. G1 તબક્કા બાદ S તબક્કાની અંદર રંગસૂત્રો જે છે બેવડાય છે. રંગસૂત્રો બેવડાય છે એટલે કે 2C હોય તો 4C થાય છે. એટલે અહીં તમે જોશો કે ચાર રંગસૂત્રો છે તો અહીં કુલ કેટલા રંગસૂત્ર થશે? 8 રંગસૂત્ર થશે. 1 2 3 4 5 6 7 8 તો અહીં 8 રંગસૂત્રો સર્જાય છે. તો આ રંગસૂત્રો પીળા અને ઓરેન્જ અહીં છે, ય ઓરેન્જ અને ગ્રીન. હવે આ 8 રંગસૂત્રો અર્ધીકરણ 1 ની ભાજનોત્તરાવસ્થા 1 અવસ્થામાં પ્રવેશે છે. ભાજનોત્તરાવસ્થાની અંદર રંગસૂત્રો જે છે એક બીજાના સામ કોષોમાં, મીન્સ કે એક કોષમાં સામ સામેના ધ્રુવો ઉપર જાય છે, ત્યારે અડધા રંગસૂત્ર એ સામેના ધ્રુવ પર જશે અને અડધા રંગસૂત્ર બીજા સામેના ધ્રુવ પર જશે. એટલે કે રંગસૂત્રોની વહેંચણી થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે ચાર રંગસૂત્રો એ કોઈ એક ધ્રુવ પર જમા થાય છે અને બીજા ચાર રંગસૂત્ર અન્ય ધ્રુવ પર જમા થાય છે. ત્યારબાદ કોષ વિભાજનની પ્રક્રિયા થશે. અર્ધીકરણ 1 નું કોષ વિભાજન, અર્ધીકરણ કોષનું વિભાજન થતા આપણને બે કોષ પ્રાપ્ત થશે, અને આ બે કોષમાં અહીં તમે જોઈ શકો છો કે એક કોષમાં ચાર રંગસૂત્ર અને બીજા કોષમાં ચાર રંગસૂત્ર પ્રાપ્ત થશે. હવે અર્ધીકરણ વિભાજન ભાજનોત્તરાવસ્થા 2 ની અંદર આ પરિસ્થિતિ તમને જોવા મળશે. આ કોષો અર્ધીકરણ ભાજનોત્તરાવસ્થા 2 પછી આ કોષો વિભાજન પામતા ચાર પ્રકારના જન્યુ સર્જે છે, જે દરેક જન્યુમાં એક એક જોડ રંગસૂત્ર જોવા મળશે. એટલે અહીં ચાર રંગસૂત્ર છે એના સંદર્ભમાં અહીં એક એક રંગસૂત્ર દરેકમાં જોવા મળશે. કારણ કે અહીં એક પીળા રંગનું જે રંગસૂત્ર હતો એ રંગસૂત્ર આવ્યો, અને ઓરેન્જ કલરનું રંગસૂત્ર એ પણ એક કોષમાં આવ્યો. એટલે અહીં બે રંગસૂત્રો જે અલગ અલગ છે, અલગ અલગ લક્ષણો માટે જવાબદાર છે, તે બંને રંગસૂત્રો દરેક કોષમાં દાખલ થાય છે. સો આ પ્રકારે આપણે જન્યુની અંદર 8 જે રંગસૂત્રો હતા બરાબર છે એ દરેક કોષમાં વહેંચાય છે.
અને દરેક કોષને અલગ અલગ રંગ સૂત્ર પ્રાપ્ત થતા હોય છે એટલે અહીં તમે આકૃતિમાં બુકની અંદર જોશો તો યલો ઓરેન્જ ત્યારબાદ ઓરેન્જ ગ્રીન ઓરેન્જ ગ્રીન આ પ્રકારે ચાર જોડ રંગ સૂત્રો જે હતા એ દરેક રંગ સૂત્ર આ જન્યુમાં દાખલ થશે અને આ રીતે અર્ધીકરણ અવસ્થામાં 2N પ્રકારનો જે કોષ હોય છે એ અર્ધીકરણ પામે છે ત્યારે એકકીય પ્રકારના ચાર જન્યુ સર્જે છે આ રીતે મેન્ડેલે જે વિશ્લેષણનો નિયમ આપ્યો હતો તે આ જ બાબત સમજાવે છે મેન્ડેલે કહ્યું હતું કે જન્યુઓના નિર્માણ સમયે કારકો એક બીજાથી અલગ અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જન્યુ કોષમાં દાખલ થાય છે જેમ તેમ જેમ કે અહીંયા કા યલો ઓરેન્જ ઓરેન્જ ગ્રીન એટલે કે તે પૈકીનું એક જ કારક જન્યુ કોષમાં દાખલ થાય અહીં બે રંગ સૂત્ર છે એટલે બે રંગ સૂત્ર દાખલ થશે આપણે એ રીતે સમજાવેલું છે એટલે જો મનુષ્યમાં 23 જોડ રંગ સૂત્ર હોય તો તેના પ્રજનન કોષોમાં એટલે કે નર જન્યુ અને માદા જન્યુ એટલે કે શુક્રકોષ અને અંડકોષમાં એક કોષમાં માત્ર 23 જોડમાંથી માત્ર 23 જ રંગ સૂત્ર દાખલ થશે બરાબર છે આ રીતે એકકીય પ્રજનન કોષોનું નિર્માણ થાય છે જો સમયુગ્મી પિતૃ હોય સમયુગ્મી પિતૃ એટલે કે ફોર એક્ઝામ્પલ હ્યુમન બીઇંગ્સમાં માણસમાં સ્ત્રીની અંદર 2X રંગસૂત્ર છે જે લિંગી રંગસૂત્ર છે તો જન્યુમાં સર્જન થશે એ બંને જન્યુ કેવા પ્રકારના હશે XX પ્રકારના હશે પણ પુરુષમાં વિષમયુગ્મી સ્થિતિ જોવા મળે છે એક X પ્રકારનો રંગસૂત્ર હોય છે 23મો અને બીજું Y પ્રકારનો તો બે પ્રકારના સર્જ જન્યુ સર્જન કરશે એક X પ્રકારનો શુક્રકોષ અને એક Y પ્રકારનો શુક્રકોષ એટલે કે વિષમયુગ્મી પિતૃ હશે તો તે બે પ્રકારના જન્યુ સર્જે છે જેમાં પ્રત્યેક એલેલ સરખા પ્રમાણમાં હોય છે એટલે કે દરેક જનીન એ બધા જ જન્યુમાં સરખા પ્રમાણમાં જોવા મળે છે સો મેન્ડેલનો વિશ્લેષણનો નિયમ દર્શાવતી આકૃતિ 5.8 છે હવે આપણે અન્ય બે આકૃતિઓનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે જે અભ્યાસ કરવાનો છે આકૃતિ 5.9 જે પણ રંગ સૂત્રોની મુક્ત વહેંચણી દર્શાવતી બે આકૃતિઓ છે તમે જોઈ શકો છો આ આકૃતિની અંદર તમને અર્ધીકરણ ભાજનોત્તર અવસ્થા 1 દર્શાવેલી છે ભાજનોત્તર અવસ્થા 1 ની અંદર ચાર રંગ સૂત્રો દર્શાવેલા છે ચાર રંગ સૂત્રોમાં મોટું રંગ સૂત્ર ઓરેન્જ કલરનો છે તેની નીચે ગ્રીન કલરનો રંગ સૂત્ર છે એ જ પ્રકારે તેની સામે એક જ કોષમાં એક યલો કલરનો રંગ સૂત્ર છે અને તેની નીચે ઓરેન્જ કલરનો રંગ સૂત્ર છે એટલે કે ઓરેન્જ ગ્રીન યલો અને ઓરેન્જ એવા ચાર રંગ સૂત્ર અર્ધીકરણ વિભાજન એક અવસ્થામાં દર્શાવેલા છે અર્ધીકરણ એક અવસ્થાને અંતે રંગ સૂત્રો જે છે એ પોતપોતાના ધ્રુવો તરફ ખેંચાશે અને ત્યારબાદ કોષ વિભાજન થઈ અને બે કોષોનું નિર્માણ થાય છે અને બે કોષોમાં ત્યારબાદ અર્ધીકરણ વિભાજન અવસ્થા 2 આવશે ત્યાં દરેક કોષને 2 રંગ સૂત્ર મળે છે એટલે કે પ્રથમ કોષ અહીં જે દર્શાવેલો છે જેમાં એને ઓરેન્જ અને ગ્રીન રંગ સૂત્ર મળશે તેની જોડ એ જ પ્રકારે બીજા જે કોષ છે તેને યલો અને ઓરેન્જ રંગ સૂત્રની જોડ પ્રાપ્ત થાય છે એટલે કે ઓરેન્જ રંગ સૂત્ર એક પ્રાપ્ત થશે અને યલો રંગ સૂત્ર એક પ્રાપ્ત થશે હવે આ અર્ધીકરણ વિભાજન બે ના ભાજનોત્તર અવસ્થા બે ને અંતે
રંગસૂત્રોની વહેંચણી થશે અને ત્યારબાદ કોષ વિભાજનની પ્રક્રિયા થતા બે કોષોમાંથી ચાર કોષોનું નિર્માણ થશે। આ ચાર કોષોમાં અડધા અડધા રંગસૂત્રો વહેંચાઈ જાય છે। એટલે તમે જોઈ શકો છો અહીં કે આ ઓરેન્જ અને ગ્રીન કલરનું રંગસૂત્ર એક કોષમાં, બીજો ઓરેન્જ અને ગ્રીન કલરનું રંગસૂત્ર બીજા કોષમાં, એ જ પ્રકારે આ કોષમાંથી યલો અને ઓરેન્જ કલરનું રંગસૂત્ર એક કોષ અને યલો અને ઓરેન્જ કલરનું બીજો રંગસૂત્ર। સો જે જોડમાં રંગસૂત્ર હતા એ હવે કેવા આવશે? એકલ સૂત્ર પ્રમાણે આવશે। એટલે અહીં ચાર કોષોનું નિર્માણ થાય છે અને દરેક ચાર કોષોમાં સિંગલ રંગસૂત્ર જોવા મળે છે। તેવી જ આકૃતિ એક બીજી રીતે તમને સમજાવેલી છે। અહીં રંગસૂત્રનો જે કલર છે થોડો ચેન્જ કરેલો છે, ઓરેન્જ, રેડ, યલો, ગ્રીન। સેમ એ જ પ્રકારે અર્ધીકરણ ભાજનોત્તર અવસ્થા 2 માં ઓરેન્જ ગ્રીન જોડમાં આવેલા રંગસૂત્રો એ એક કોષમાં અને યલો ગ્રીન આ એક રંગસૂત્ર એ બીજા કોષમાં જોવા મળશે। આ અર્ધીકરણ ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા 2 ને અંતે ચાર જનન કોષોનું નિર્માણ થશે અને આ ચાર જનન કોષોમાં સિંગલ સિંગલ એટલે કે એકલ રંગસૂત્ર જોવા મળશે। જેમ કે અહીં જોઈ શકો છો, ઓરેન્જ રેડ, યલો ગ્રીન, યલો ગ્રીન। સો આ પ્રકારે ચાર કોષો પ્રાપ્ત થશે। આ આકૃતિ પરથી એટલે કે રંગસૂત્રોની મુક્ત વહેંચણી આ આકૃતિ પરથી મેન્ડેલે જે નિયમ આપ્યો હતો તે બાબત અહીં સમજાવવામાં આવે છે। મેન્ડેલે આપ્યો હતો મુક્ત વહેંચણીનો નિયમ। જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે છે, જેમ કે અહીં તમે જોઈ શકો છો કે ઓરેન્જ અને યલો, ગ્રીન અને ઓરેન્જ, તો અહીં ઓરેન્જ અને યલો એ લક્ષણો અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવશે। એટલે કે સંકરણમાં લક્ષણોની બે જોડ હોય અને એ સાથે હોય ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે। એટલે કે ઓરેન્જ એ યલો સાથે વૈકલ્પિક કારક તરીકે છે, પણ ઓરેન્જ એ એક જનન કોષમાં આવશે, યલો એ બીજા જનન કોષમાં આવશે। એટલે કે એક લક્ષણનું જે કારક છે એ બીજા લક્ષણ ઉપર એટલે કે મિક્સ થતું નથી અને સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને જનન કોષમાં દાખલ થાય છે। સો આ રીતે આપણે આ બંને આકૃતિઓને સમજાવે છે। આ ઉપરાંત સટન અને બોવેરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ વિશ્લેષણ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બનશે। એટલે કે જે રંગસૂત્રો આવી રીતે વહેંચાય છે અલગ અલગ જન્યુઓમાં, એ રંગસૂત્રો તેના ઉપર રહેલા કારકો એટલે કે જનીનોનું પણ વિશ્લેષણ કરવા માટે જવાબદાર બને છે। સો સટને રંગસૂત્રના વિશ્લેષણને મેન્ડેલના સિદ્ધાંતો સાથે જોડ્યા, જેને આનુવંશિક રંગસૂત્રીય વાદ તરીકે ઓળખવામાં આવે છે। સો વિદ્યાર્થી મિત્રો, અહીં આ ટોપિક દ્વારા સટન અને બોવેરીએ મેન્ડેલે કલ્પેલા કારકો એ રંગસૂત્રો છે એ સમજાવવા માટે પ્રયત્ન કર્યો અને આપણા જન્યુ કોષોમાં રંગસૂત્રો એ એકલ સ્વરૂપે દાખલ થાય છે તે બાબત આ રંગસૂત્રીય વાદ દ્વારા સમજાવી। થેન્ક યુ વેરી મચ।